વડોદરામાં સ્કૂટર પાર્ક કરવા બાબતે મહિલા અને ટ્રાફિક પોલીસ સામસામે આવી ગયા. રસ્તા પર પાર્ક કરેલા વાહનને ટોઈંગ કરવા જેવી બાબતે ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે ઘર્ષણ થયું. એક્ટિવા ટો કર્યા બાદ ટ્રાફિક પોલીસે દંડ માંગ્યો હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો. વાહન ચડાવવા 500 રૂપિયા માંગ્યા હોવાનો પણ મહિલા આક્ષેપ કરી રહી છે. સાથે દંડ આપવા છતાં મહિલાને 2 કિલોમીટર દૂર એક્ટિવા લેવાનું કહેતા મામલો બચકાવ અને જોતજોતામાં બંને સામસામે આવી ગયા. ઘર્ષણની ઘટના બનતા રસ્તા ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ હવે સામે આવ્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત પટેલ. અમિત, પૂરી જાણકારી. ગેરકાયદે રીતે ઉઠાવ્યું હતું અને ત્યારબાદ એક્ટિવા છોડવા માટે આ મહિલાએ 500 રૂપિયા માંગ્યા હતા. જોકે મહિલાએ 500 રૂપિયા આપ્યા બાદ પણ 2 કિલોમીટર દૂર તમારું એક્ટિવા આવીને લઈ જાઓ તેવું ટ્રાફિક પોલીસ દ્વારા ઉદ્ધતાએ ભર્યો જવાબ આપવામાં આવતા આ મહિલા આખરે રણચંડી બની હતી. તેના પરિવારજનોને ફોન કરતા તેના પરિવારજનો પણ આવી ચૂક્યા હતા અને ત્યારબાદ આ મહિલાએ પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને એક સમયે ટ્રાફિક પોલીસના જવાનોએ પિત્તો ગુમાવતા આ મહિલા સાથે ઝપાઝપી કરી હતી. વડોદરાના જાહેર માર્ગો ઉપર સંસ્કારી નગરીમાં આ પ્રકારના જે દ્રશ્યો સર્જાયા હતા, ટ્રાફિક પોલીસના જવાનો આ મહિલા સાથે રીતસરની દાદાગીરી કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં જે ટોઈંગ વાહન આવે છે, જે વાહનોને ઉપાડવાનું કામ કરતું હોય છે, આ જે વાહનના જે સંચાલકો હોય છે, ટ્રાફિક પોલીસના જવાનો હોય છે, તે રીતસર દાદાગીરી કરી અને લોકોના ગેરકાયદે વાહનો ઉઠાવી અને કટકી કરતા નજરે પડતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં વડોદરા વાસીઓનો જે ગુસ્સો છે, સ્થાનિક રાજમહેલ રોડ વિસ્તારના લોકોનો એ ગુસ્સો દેખાતો હતો અને આખરે 1.5 કલાકની ભારે રકઝક બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર આવ્યા હતા અને દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ જે રીતે સ્થાનિક લોકોએ મોબાઈલમાં જે કેમેરામાં જે દ્રશ્યો કેદ કર્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા. તમામ જાણકારી બદલ. તો આખરે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલો થાળે પાડ્યો.